કેમ છો મિત્રો? નોલેજ વિથ જ્ઞાન સખા ચેનલમાં હું આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય, જે આવનારી તમામ એક્ઝામમાં આપને ઉપયોગી નીવડશે. અને આજે આપણે જોઈશું ઉમાશંકર જોશી દ્વારા રચિત કૃતિઓ, જે આપણે ટ્રીક સાથે એટલે કે વાર્તા સ્વરૂપે સમજીશું, જે વાર્તા મેં મારી જાતે જ બનાવેલી છે. અને હા મિત્રો, આ જે ટ્રીક સાથે જે પણ કૃતિ આવશે ઉમાશંકર જોશીની, તે રેડ કલર અને બ્લુ કલરમાં હાઇલાઇટ કરેલી છે, એટલે એ તમે ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. ઉમાશંકર જોશી, તો ઉમાશંકર જોશીનું પૂરું નામ શું હતું? તો ઉમાશંકર જોશીનું પૂરું નામ હતું ઉમાશંકર જેઠાલાલ જોશી, એટલે કે તેમના પિતાનું નામ હતું જેઠાલાલ. તેમનો જન્મ થયો હતો બામણા ઈડર સાબરકાંઠા. હવે એમનો જન્મ યાદ રાખવો હોય તો તેની પણ એક ટ્રીક છે, એટલે આપણે જેવી રીતે હિન્દીમાં કહીએ ભાઈ સાબ, શું કહીએ? ભાઈ સાબ. તો અહીં શું આપણે યાદ રાખીશું? બા ઈસા, બા ઈસા, એટલે બા એટલે બામણા, ઈ એટલે ઈડર, સા એટલે સાબરકાંઠા, એવી રીતે આપણે એમનો જન્મ યાદ રાખીશું. અને તેમના ઉપનામ જોઈએ તો તેમના ઉપનામ છે વિશ્વ શાંતિના કવિ અને વાસુકી. આગળ જોઈએ તો તેમના દ્વારા જે પણ કૃતિઓ રચાયેલી છે તેને આપણે હવે વાર્તા સ્વરૂપે સમજીશું. તો શરૂ કરીએ. શ્રી અને સૌરભ બંને પારકા જણ્યા ભાઈઓ હતા, અને તે બંને તેમની પત્નીઓ અનુક્રમે ઈસા મુસીદા અને અનાને શોધવા માટે યાત્રી બની ગયા અને આંદામાન, યુરોપ અને ચીનમાં જઈ આવ્યા. એટલે શ્રી અને સૌરભ બે ભાઈઓ હોય છે, જે પારકા જણ્યા ભાઈઓ હોય છે. તેમની પત્નીઓ હોય છે ઈસા મુસીદા અને અના, જે ખોવાઈ જાય છે, એટલે એ બંને શોધવા માટે યાત્રી બની જાય છે અને આંદામાન, યુરોપ તથા ચીનમાં જઈ આવે છે. આગળ જાય છે તો આગળ જતાં તેમને ખબર પડે છે કે તેમની પત્નીઓને નિશીથ એટલે કે મધ્યરાત્રિના દેવતાએ કિડનેપ કરી છે, અને તેમની પત્નીઓ સાપના ભારાવાળી તથા ઉઘાડી બારીવાળી હવેલીમાં ગોષ્ઠી કરતી દેખાય છે. તેથી શ્રી અને સૌરભ બંનેએ તેમની પત્નીઓની હૃદયમાં પડેલી છબીઓને યાદ કરી અને નક્કી કર્યું કે હવે શ્રાવણ મહિનો આવે છે, તેથી શ્રાવણી મેળામાં વિસામો લઈશું અને વિશ્વ શાંતિ માટે ગંગોત્રીથી ધારાવસ્ત્ર લઈશું અને મહાપ્રસ્થાન કરીશું. તેઓ મહાપ્રસ્થાન કરે છે ત્યારબાદ રસ્તામાં તેમને સંસ્કૃતિ માસિકના તંત્રી ઉમાશંકર જોશી મળે છે. તો અહીં સવાલ પૂછાય કે સંસ્કૃતિ માસિકના તંત્રી કોણ હતા? તો જવાબ આવશે ઉમાશંકર જોશી. જે ઉમાશંકર જોશી તેમને રસ્તામાં મળે છે તે બંને ભાઈઓને તેમની પત્નીઓને મેળવવા માટેના સાત પદ સમજાવે છે, જેમાં કવિની શ્રદ્ધા, કવિની સાધના, સમસંવેદના, શૈલી અને સ્વરૂપ, અભિજ્ઞા, પ્રાચીના તથા વસંત વર્ષાનો સમાવેશ થાય છે. આખરે ઉમાશંકર જોશી બંને ભાઈઓને આતિથ્ય આપે છે અને તેમને બંનેને કહે છે 100 વર્ષનો થા અને પુરાણોમાં અમર થઈ જશો તેવા આશીર્વાદ આપે છે. અહીં કૃતિ આવી જશે પુરાણોમાં ગુજરાત. અને ઉમાશંકર જોશીના પ્રતિ શબ્દથી બંને ભાઈ તેમના પગે પડી જાય છે. ઉમાશંકર જોશીએ સમજાવેલા 7 પદોથી જ્યારે બંને ભાઈ તેમની પત્નીઓ ઈસા મુસીદા અને અનાને મળે છે ત્યારે તેણીઓ આખો એક અધ્યયન વિવેચન કરતી હોય છે. ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો સમગ્ર કવિતા નામે પ્રકાશિત થયા છે. તો સવાલ પૂછાય કે ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો કયા નામે પ્રકાશિત થયા છે? તો જવાબ આવશે સમગ્ર કવિતા. હવે આગળ જોઈએ ઉમાશંકર જોશીને મળેલા પુરસ્કાર. તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો 1939, નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો 1947 તથા જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો 1967, જે નિશિત કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. હવે આ જે છે પુરસ્કાર જે એમને મળ્યા છે તેને યાદ રાખવાની પણ ટ્રીક છે. તો જોઈએ, ઉમાશંકર જોશીને 1939 રણજીત અને 1947 નર્મદને મળવાથી 1967 નિશિતથી જ્ઞાન પ્રાપ્ત થયું. હવે મિત્રો, આ ટ્રીક આપણે આખી ફરીથી એક વખત વાર્તા સમજી જઈએ જેથી બધું આપણું ફરીથી ક્લિયર થઈ જશે. તો શરૂ કરીએ. શ્રી અને સૌરભ બંને પારકા જણ્યા ભાઈઓ હતા,
અને તે બંને તેમની પત્નીઓ અનુક્રમે ઈસા મુસીદા અને અનાને શોધવા માટે યાત્રી બની ગયા અને આંદામાન, યુરોપ તથા ચીનમાં જઈ આવ્યા. આગળ જતાં તેમને ખબર પડી કે તેમની પત્નીઓને નિશીથ એટલે કે મધ્યરાત્રિના દેવતાએ કિડનેપ કરી છે અને તેમની પત્નીઓ સાપના ભારાવાળી તથા ઉઘાડી બારીવાળી હવેલીમાં ગોષ્ઠી કરતી દેખાય છે. તેથી શ્રી અને સૌરભ બંનેએ તેમની પત્નીઓની હૃદયમાં પડેલી છબીઓને યાદ કરી અને નક્કી કર્યું કે હવે શ્રાવણ મહિનો આવે છે, તેથી શ્રાવણી મેળામાં વિસામો લઈશું તથા વિશ્વ શાંતિ માટે ગંગોત્રીથી ધારા વસ્ત્ર લઈશું અને મહાપ્રસ્થાન કરીશું. તેઓ મહાપ્રસ્થાન કરે છે ત્યારબાદ રસ્તામાં તેમને સંસ્કૃતિ માસિકના તંત્રી ઉમાશંકર જોશી મળે છે, જેઓ બંનેને તેમની પત્નીઓને મેળવવા માટેના 7 પદ સમજાવે છે, જેમાં કવિની શ્રદ્ધા, કવિની સાધના, સમસંવેદના, શૈલી અને સ્વરૂપ, અભિજ્ઞા, પ્રાચીના તથા વસંત વર્ષાનો સમાવેશ થાય છે. આખરે ઉમાશંકર જોશી બંને ભાઈઓને આતિથ્ય આપે છે અને તેમને બંનેને કહે છે 100 વર્ષનો થા અને પુરાણોમાં અમર થઈ જશો, અને તેમના પ્રતિ શબ્દથી બંને ભાઈ તેમના પગે પડી જાય છે. ઉમાશંકર જોશીએ સમજાવેલા 7 પદોથી જ્યારે બંને ભાઈ તેમની પત્નીઓ ઈસા મુસીદા અને અનાને મળે છે ત્યારે તેણીઓ અખો એક અધ્યયન વિવેચન કરતી હોય છે. ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો સમગ્ર કવિતા નામે પ્રકાશિત થયા છે અને તેમને મળેલા પુરસ્કાર જોઈ લઈએ એકવાર ફરીથી, તો રણજીતરામ સુવર્ણચંદ્રક 1939માં મળ્યો, નર્મદ સુવર્ણચંદ્રક 1947માં મળ્યો, જ્ઞાનપીઠ એવોર્ડ 1967માં નિશિત કાવ્ય સંગ્રહ માટે મળ્યો. અને આની ટ્રીક પણ એક વખત ફરીથી જોઈ લઈએ કે ઉમાશંકર જોશીને 1939માં રણજીત અને 1947માં નર્મદને મળવાથી 1967માં નિશિતથી જ્ઞાન પ્રાપ્ત થયું. હવે આપણે જોઈશું ઉમાશંકર જોશી દ્વારા જે પણ રચિત કૃતિ છે તેના પ્રકારો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે વાર્તા સંગ્રહો. વાર્તા સંગ્રહોમાં આવશે શ્રાવણી મેળો અને વિસામો. ત્યારબાદ છે નિબંધ સંગ્રહ. તો નિબંધ સંગ્રહમાં આવશે ઉઘાડી બારી અને ગોષ્ઠી. એકાંકી છે સાપના ભારા અને હવેલી. ચરિત્ર નિબંધ છે ઈસા મુસીદા અને અના અને હૃદયમાં પડેલી છબીઓ. કવિતા જોઈએ તો કવિતામાં છે વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિથ, મહાપ્રસ્થાન, 7 પદ, પ્રાચીના, અભિજ્ઞા, આતિથ્ય, વસંત વર્ષા અને ધારાવસ્ત્ર. વિવેચન જોઈએ તો વિવેચનમાં છે અખો એક અધ્યયન, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા, કવિની સાધના, સમસંવેદના, શૈલી અને સ્વરૂપ અને પ્રતિશબ્દ. પ્રવાસ પુસ્તકો જોઈએ તો પ્રવાસ પુસ્તકોમાં છે આંદામાનમાં ટૌક્યા મોર, યુરોપ યાત્રા અને ચીનમાં 54 દિવસ અને યાત્રી. નવલકથા જોઈએ તો નવલકથામાં છે પારકા જણ્યા. સંશોધન જોઈએ તો સંશોધનમાં છે પુરાણોમાં ગુજરાત. સામયિક જોઈએ તો સંસ્કૃતિ માસિકના તંત્રી અને બાળગીત જોઈએ તો 100 વર્ષનો થા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી રહે. અને અમારા આવા જ નવા વિડીયો એટલે કે અમારી આવી જ નવી અપડેટ જાણવા માટે બેલ આઇકન પર પણ પ્રેસ કરો. થેન્ક યુ.